તો એ વિશિષ્ટ પેટર્ન કેવી છે સમૂહમાં અને આવર્તમાં એ આપણે શીખવાનું છે. તો સમૂહ ટોટલ 18 છે અને આવર્ત ટોટલ 7 છે. તો બધાને ખ્યાલ છે અને આવર્ત કોષ્ટક પણ આઈ થિંક બધાએ તૈયાર કરી લીધું હશે. તો આવર્ત કોષ્ટક વિશે પણ બધાને ખ્યાલ જ હશે. તો એ આવર્ત કોષ્ટકમાં જે સમૂહ છે એવા સ્તંભ એને સમૂહ કહીએ છીએ અને આની હરો એને શું કહીએ છીએ આવર્ત. બરાબર. તો એમાં એક વિશિષ્ટ પેટર્ન જોવા મળે છે. તો એ પેટર્ન કેવી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનું છે. ચલો તો સૌથી પહેલા આપણે જોઈએ કે સમૂહમાં કેવા પ્રકારની વિશિષ્ટ પેટર્ન જોવા મળે છે. તો સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ એટલે પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જાય છે, વધતી જાય છે. તો પ્રતિક્રિયાત્મકતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો પ્રતિક્રિયાત્મકતા એટલે એની ક્રિયાશીલતા. બરાબર. એટલે કે એની બીજા કોઈ પણ એક તત્વ હોય એની બીજા તત્વ સાથે જોડાવાની તત્પરતા. એટલે કોઈ એક તત્વ બીજા તત્વ સાથે કેવી રીતે જોડાય છે, બરાબર, એને આધારે એની ક્રિયાશીલતા નક્કી થાય છે. બરાબર ને. તો ચલો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે, વધારો થાય છે. કેવી રીતે? તો પ્રતિક્રિયાત્મકતા એટલે આપણે જોઈ ગયા કે પ્રતિક્રિયાત્મકતા એટલે કે કોઈ એક તત્વની બીજા તત્વ સાથે જોડાવાની વૃત્તિ. આપણે જાણીએ છીએ જે ધોરણ 10માં શીખી ગયા છીએ કે ધાતુ તત્વ હોય છે એ શું કરે છે, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરે છે. બરાબર. સરળતાથી ઇલેક્ટ્રોન ધાતુઓ દૂર કરે છે અને અધાતુ શું કરે છે, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે. તો જે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરે અને સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે તો એની વૃત્તિ કેવી હોય, વધારે હોય. કારણ કે સરળતાથી બીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. જેમ કે હું તમને ઉદાહરણ કહું કે ધાતુ તત્વો છે, બરાબર, તો એ ધાતુ તત્વો શું કરે છે, ઝડપથી ઇલેક્ટ્રોન દૂર કરે છે. બરાબર. તો ઇલેક્ટ્રોન ફટાફટ દૂર કરશે, જેટલું ઝડપથી એ દૂર કરી શકશે એનું કેન્દ્રનું આકર્ષણ જેટલું ઓછું હશે એ ઝડપથી દૂર કરી શકશે. તો એ ઝડપથી ઇલેક્ટ્રોન દૂર કરશે એના કારણે શું કરશે, બીજા સાથે ઝડપથી પ્રક્રિયા કરશે, સરળતાથી પ્રક્રિયા કરી શકશે ને, તો એ બીજા તત્વ સાથે સરળતાથી પ્રતિક્રિયા કરી શકે છે. બરાબર. તો એને કારણે એની પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ ગઈ, વધારે થઈ ગઈ. એટલે પ્રતિક્રિયાત્મકતા એટલે ક્રિયાશીલતા એની કેવી થઈ ગઈ, વધુ જોવા મળે છે. બરાબર. તો હવે આપણે જોવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે, કેમ બને છે. ચલો તો સમૂહ ધારો કે હું તમને ઉદાહરણ આપું છું. સમૂહ એક. બરાબર. સમૂહ એક તો પહેલો સમૂહ છે એને યાદ કરવાની પણ મેં તમને શીખવાડી છે કે પહેલો સમૂહ છે એ આલ્કલી ધાતુ તત્વ છે. કેવી છે? આલ્કલી ધાતુ તત્વ. એને કેમ આલ્કલી ધાતુ તત્વ કહીએ છીએ એ પણ મેં તમને કહ્યું છે. કારણ કે એ ધાતુઓ શું કરે છે, બેઝનું નિર્માણ કરે છે. સોડિયમ પોટેશિયમ શું કરે છે, બેઝ નિર્માણ કરે છે. એટલા માટે એને આલ્કલી ધાતુ તત્વ કહેવામાં આવે છે. ચલો પહેલો સમૂહ છે તેમાં કયા તત્વો છે, લીનાકી રબસે ફરિયાદ. બરાબર. આ પહેલા સમૂહના તત્વો છે, ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો. ચલો તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, આ કઈ આવર્તનું તત્વ છે લિથિયમ, બીજી આવર્ત. બરાબર. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો, 3. સોડિયમનો કેટલો છે, 11. બરાબર. તો એવી રીતે
આના કરતાં આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકશે, બરાબર? આમાં એ તો સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં થાય, આમાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. કેમ? કારણ કે કેન્દ્રનું આકર્ષણ આના કમ્પેરમાં આમ કેવું છે? ઓછું છે. આનું કેન્દ્રનું આકર્ષણ વધારે છે, આનું કેન્દ્રનું આકર્ષણ ઓછું છે, એટલા માટે આના કમ્પેરમાં હું કમ્પેરથી વાત કરું છું, બરાબર? તો આ ઇલેક્ટ્રોન કેવું થશે? સરળતાથી દૂર થશે આના કમ્પેરમાં. માટે શું થયું? સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય તો એ સરળતાથી બીજા સાથે શું કરે? જોડાઈ શકે. અને જો સરળતાથી બીજા સાથે જોડાઈ શકે તો એની ક્રિયાત્મકતા કેવી થાય? વધારે થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો સમૂહમાં તમે જે ઉપરથી નીચે જાઓ છો એમ પ્રતિક્રિયાત્મકતા શું થાય છે? પ્રતિક્રિયાત્મકતામાં વધારો જોવા મળે છે. શું જોવા મળે છે? પ્રતિક્રિયાત્મકતામાં વધારો જોવા મળે છે. તો અહીંયા આપણે જોયું કે આકરી ધાતુ તત્વમાં ક્રિયાશીલતામાં શું થયો? વધારો જોવા મળે. પરંતુ અધાતુ તત્વમાં ક્રિયાશીલતામાં ઘટાડો જોવા મળે છે. તો અધાતુ તત્વમાં કેમ ક્રિયાશીલતામાં ઘટાડો જોવા મળે છે? તો મેં તમને હમણાં કહ્યું કે ધાતુ તત્વ શું કરે? ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરે અને અધાતુ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે. ચલો, અધાતુ તત્વો છે તો એમાં તમે હેલોજન સમૂહનું ઉદાહરણ લઈ શકો છો. આપણે હેલોજન સમૂહનું ઉદાહરણ લઈએ. હેલોજન સમૂહમાં કયા કયા તત્વો છે વિદ્યાર્થી મિત્રો? તો હેલોજન સમૂહમાં છે F, Cl, Br, હાઇડ્રોજન સમૂહમાં ફ્લોરિન. એ કયા આવર્તન તત્વ છે? PG. અને આયોડિન કયા આવર્તન તત્વ છે? પાંચમી આવર્તન છે, બરાબર? તો ફ્લોરિન PG આવર્તન, એટલે એની આજુબાજુ શક્તિ સ્તર કેટલા હશે? બે. જ્યારે આ પાંચમી આવર્તન છે તો એની આજુબાજુ કેટલા શક્તિ સ્તર હશે? પાંચ હશે ને, બરાબર? તો ફ્લોરિન બીજી આવર્તન તત્વ છે, એટલે એના મુખ્ય કંઠમાં કોણ કેવા થાય છે? ઉપરથી નીચે જતા વધે છે ને. તો આનો મુખ્ય કંઠમાં થયો બે અને આનો થયો પાંચ, એટલે આના પાંચ શક્તિ સ્તર છે અને આના બે શક્તિ સ્તર છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો, તો આપણે જાણીએ છીએ કે હેલોજન સમૂહ એમાં કયા ધાતુ તત્વ છે? અધાતુ તત્વ છે. કયા છે? અધાતુ તત્વ. તો અધાતુ તત્વ શું કરે? સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે. એ શું કરે છે? સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે. તો અહીંયા ફ્લોરિન, એનું કેન્દ્રથી જે અંતર છે એ કેવું છે? ઓછું છે. જ્યારે આયોડિન, એનું કેન્દ્રથી અંતર કેવું છે? વધારે છે, બરાબર? તો અહીંયા ફ્લોરિનનું કેન્દ્રથી અંતર ઓછું અને આયોડિનનું કેન્દ્રથી અંતર વધારે, એટલે ઇલેક્ટ્રોન અધાતુ તત્વ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. એટલા માટે એનું કેન્દ્રથી જેનું અંતર ઓછું હોય એ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે, બરાબર? અને જેનું કેન્દ્રથી અંતર વધારે હોય છે એ ઇલેક્ટ્રોન એટલું સરળતાથી મેળવી શકતો નથી. હું અહીંયા કમ્પેરિઝનની વાત કરું છું. ફ્લોરિનના કમ્પેરમાં આયોડિન જે છે એનું કેન્દ્રથી અંતર કેવું છે? વધારે છે, માટે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકતો નથી. જ્યારે ફ્લોરિન છે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ખૂબ જ ઓછું છે, એટલા માટે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે છે. તો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે તો એની ક્રિયાશીલતા કેવી થઈ જાય? વધારે. માટે શું છે? તો ઉપર ક્રિયાશીલતા વધુ, જ્યારે નીચે જાય ક્રિયાશીલતામાં શું થાય છે? ઘટાડો થાય છે. કેમ ઘટાડો થયો? ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ધાતુ તત્વ કરતા ધાતુ તત્વ ઉલટા, એટલે શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. તો ઇલેક્ટ્રોન તમારે ઝડપથી મેળવવો હોય તો કેન્દ્રથી એનું અંતર કેવું હોવું જોઈએ? ઓછું. જો કેન્દ્રનો વીજભાર વધારે હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે, માટે એની ક્રિયાશીલતા કેવી છે? વધુ છે. જ્યારે ઉપરથી નીચે જઈએ કેન્દ્રથી અંતર વધતું જાય છે, માટે એની ક્રિયાશીલતામાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો કે ધાતુ તત્વમાં ક્રિયાશીલતા અને અધાતુ તત્વમાં ક્રિયાશીલતામાં શું ફેરફાર જોવા મળે છે? ચલો, એવી જ રીતે હવે આપણે જોઈએ આવર્ત. તો આવર્તમાં શરૂઆતમાં સમૂહ એકમાં પ્રતિક્રિયાત્મકતાનું વલણ વધતું જાય છે, ત્યારબાદ મધ્યમાં ઓછું જતું જાય છે અને ત્યારબાદ છેલ્લે મહત્તમ જોવા મળે છે. ચલો, આપણે સમજીએ કેવી રીતે. તો આપણે લઈએ બીજી આવર્તનું ઉદાહરણ. આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ છો ત્યારે ધાતુય ગુણધર્મમાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે, બરાબર? અહીંયા શું છે? ડાબી બાજુ ધાતુ તત્વ અને જમણી બાજુ અધાતુ તત્વ, એટલે ધાતુય ગુણધર્મમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ચલો, તો આપણે આ આવર્ત સમજવા માટે આપણે આવર્ત બેનું ઉદાહરણ
તો આપણે શીખી ગયા કે બીજી આવર્ત હોય એટલે એનો મુખ્ય ક્વોન્ટમમાં ગેઇન પણ કેવો રહે, એનો કે જ રહે, પાછળ રહે છે. તમે આવર્તમાં ડાબીથી જમણી જાઓ તો મુખ્ય ક્વોન્ટમમાં ફેરફાર થતો નથી, એટલે એના શક્તિ સ્તરો કેવા રહે છે, એમને એમ જ રહે છે. આપણે સમૂહમાં તો શું જોયું, ઉપરથી નીચે જઈએ એમ શક્તિ સ્તરમાં વધારો થાય, શક્તિ સ્તરમાં વધારો થાય એટલે કેન્દ્રથી અંતર વધે, પરંતુ કોઈને કોઈ એવું જોવા જ નથી પણ શું જોવા મળે છે કે જે કેન્દ્ર છે એમાં આમને જે મુખ્ય ક્વોન્ટમમાં તો એસિડિસ રહે છે, ફક્ત બદલાય છે શું વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક જ બદલાય છે. તો અહીંયા કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે, 3 પ્રોટોન છે, જ્યારે આના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે, 9 પ્રોટોન છે, બરાબર છે. તો 3 પ્રોટોન અને કેન્દ્રમાં 9 પ્રોટોન, બાજુની આજુબાજુ જે આવર્ત દર્શાવી છે એ આવર્તનો ક્રમ તો કેવો છે, એક જ સમાન છે. આના કેન્દ્રમાં છે 9 પ્રોટોન, તો અહીંયા આજુબાજુ જે આવર્ત દર્શાવે છે બરાબર, એ આવર્ત બંને કેવી હશે, સમાન જ છે. મુખ્ય ક્વોન્ટમમાં સમાન એટલે એના શક્તિ સ્તર પણ સમાન છે, કેન્દ્રમાં 9 પ્રોટોન અને આના કેન્દ્રમાં 3 પ્રોટોન. ચલો તો 3 પ્રોટોનનું છેલ્લો જે ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ કોનું વધારે હશે, છેલ્લો જે ઇલેક્ટ્રોનનું એમાં આકર્ષણ કોનું વધારે હશે, 9 પ્રોટોન. કેમ, કારણ કે આના કેન્દ્રમાં કેટલા છે, 3 પ્રોટોન, અને આના કેન્દ્રમાં છે 9 પ્રોટોન. કેમ આના કેન્દ્રમાં 9 પ્રોટોન અને આના કેન્દ્રમાં 3 પ્રોટોન છે, વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10માં પણ શીખી ગયા છીએ કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એના કેન્દ્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે, બરાબર. તો અહીંયા જો આના કેન્દ્રમાં કેટલા પ્રોટોન ઇલેક્ટ્રોન થયા, આના કેન્દ્રમાં 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન, આના કેન્દ્રમાં 9 પ્રોટોન અને બાકીના કક્ષામાં 9 ઇલેક્ટ્રોન, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. ચલો તો 9 પ્રોટોન ઇલેક્ટ્રોનની સરળતાથી વધારે ઝડપથી આકર્ષી શકશે, અને 3 પ્રોટોન એના જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહે છે એને એટલું ઝડપથી આકર્ષી શકતા નથી, બરાબર. આના કમ્પેરમાં હું વાત કરું છું કે લિથિયમ છે એમાં 3 પ્રોટોન છે, તો એ ઇલેક્ટ્રોનને સરળતાથી આકર્ષી શકશે, આકર્ષી શકશે પરંતુ વધારે નહીં. 9 પ્રોટોન એના પ્રોટોનને કારણે કેન્દ્રમાં વિદ્યુતભાર વધારે હોવાને કારણે ઇલેક્ટ્રોનને ઝડપથી આકર્ષી શકશે 3 પ્રોટોનના કમ્પેરમાં, માટે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થયો વિદ્યાર્થી મિત્રો, વધારો જોવા મળ્યો. પરંતુ અહીંયા તો આપણે જાણીએ છીએ કે લિથિયમ અને બેરિલિયમ કેવા છે, ધાતુ તત્વો છે, કેવા છે, ધાતુ તત્વો છે. અને બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એ બધા કેવા છે, અધાતુ તત્વો છે, બરાબર. ધાતુ તત્વો છે તો ધાતુ તત્વો તો શું કરે, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરશે, તો અહીંયા ધાતુ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરે છે, માટે એની ક્રિયાત્મકતામાં શું થાય છે, વધારો થાય છે. કેમ વધારો થયો ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો, કેમ, કારણ કે એના આના કેન્દ્રમાં 3 અને આના કેન્દ્રમાં 4 પ્રોટોન છે, બરાબર. તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવવાનું વલણ ચલાવે છે, જ્યારે અહીંયા જોઈએ આપણે અધાતુ તત્વો, તો અધાતુ તત્વો છે તો એમાં શું જોવા મળશે, આનું પરમાણુ ક્રમાંક કેટલો છે, 5, લિથિયમ 2, અને આનું બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8 અને ફ્લોરિનનો 9. ચલો તો અહીંયા શું જોવા મળશે, આ બધા અધાતુ તત્વો છે, તો આમાં શું જોવા મળે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોનની સંખ્યા શું થતી જાય છે, વધતી જાય છે. તો પ્રોટોનની સંખ્યા વધે બરાબર, કદ શું થાય, એનું પ્રોટોનની સંખ્યા વધે, એનું કેન્દ્રથી આકર્ષણ એનું વધે. જો કેન્દ્રથી આકર્ષણ એનું વધે તો શું થાય, એ જે છે આ જે પરમાણુ એનું શું થાય, વધારે પડતું સંકોચન થાય, શું થાય, સંકોચન, બરાબર. તો સંકોચન થાય એને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે છે, માટે અધાતુ જે તત્વો છે એમાં આગળથી પાછળ તમે જાઓ છો એમ કદનું એમના પરમાણુ છે એનું કદ કેવું થતું જાય છે, નાનું થતું જાય છે, એનું સંકોચન થતું જાય છે, માટે શું કરશે, ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકશે, માટે એની છેલ્લે શું થાય છે, મહત્તમ ક્રિયાશીલતા એને જોવા મળે છે, ખ્યાલ આવે ને. ચલો તો આપણે જોઈ લઈએ કે લિથિયમ અને બેરિલિયમ, બરાબર, આ જે બે તત્વો છે ધાતુ તત્વો, એમાં શું જોવા મળશે, પ્રતિક્રિયાત્મકતા વધારે જોવા મળશે. પ્રતિક્રિયાત્મકતા કેવી થશે,
શીખી થશે? ત્યારબાદ મધ્યમાં ક્રિયાશીલતા
સમજવા માટે આપણે આખો ટોપિક ડિટેલમાં જોઈએ છીએ, બરાબર ને? તમે આ બધા ટોપિક બધો શીખી ગયા છો એટલે તમને એનો મેઇન બેઝ તો ખ્યાલ જ હશે. ચલો આપણે જોઈએ સૌથી પહેલા પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો એ જાણવા માટે આપણે સૌથી પહેલાં એ જાણવું પડશે કે આપણે કોઈ પણ પરમાણુ હોય છે એનું કદ કેવું હોય છે. તો પરમાણુ કેવું હોય છે? ખૂબ જ સૂક્ષ્મ હોય છે. જેમ કે હું તમને કોઈ ચોકનું ઉદાહરણ આપું તો ચોક છે એનો સૌથી નાનામાં નાનું કણ એનું શું કહેવાય છે? પરમાણુ. તો એ કેટલો સૂક્ષ્મ હોય છે? એનો સૌથી નાનામાં નાનું કણ એ કેટલો સૂક્ષ્મ હશે, બરાબર? તો એનું એ જે પરમાણુનું કદ છે એ માપવું તમારા માટે કેટલું મુશ્કેલ હશે, બરાબર? તો એ પરમાણુનું કદ અને એ પરમાણુની ત્રિજ્યા માપવું કેટલી મુશ્કેલ હશે? જો આ છે પરમાણુ, બરાબર? તો એના કેન્દ્ર, બરાબર? તો એ કેન્દ્રમાં જે પરમાણુ છે, બરાબર, એનું કદ ખૂબ જ સૂક્ષ્મ છે. માટે તમે એને કદ અને ત્રિજ્યા માપી શકતા નથી. ત્રિજ્યા એટલે શું? ત્રિજ્યા એટલે એનું કેન્દ્રથી અંતર, બરાબર? એટલે તમે ત્રિજ્યા કહો છો, બરાબર? મેથમાં શીખ્યું છે ને તમે. તો પરમાણુનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ છે. માટે તમે એની ત્રિજ્યા માપવી કેવી થઈ જાય? જટિલ થઈ જાય છે. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? કોઈ પણ પરમાણુ હોય છે એની પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 1.10-10 મીટર, એટલે કે 1.2 એંગસ્ટ્રોમ જેટલી છે. વિચારો કેટલી સૂક્ષ્મ હશે. તો એક કોઈ એક પરમાણુ હોય એની ત્રિજ્યા તમારે માપવી કેટલી થઈ જાય? મુશ્કેલ થઈ જાય. માટે વૈજ્ઞાનિકોએ એક નવો માર્ગ શોધ્યો. વૈજ્ઞાનિકોએ પરમાણુની ત્રિજ્યામાં શોધવા માટે એમને એક નવો માર્ગ શોધ્યો. એમને શું કર્યું કે કોઈ પણ બે પરમાણુ લીધા, એક પરમાણુની ત્રિજ્યા માપવી મુશ્કેલ હતી. એમને શું કર્યું? બે પરમાણુ લીધા અને બંનેનું કેન્દ્રથી અંતર, એ બંને શું કરી દીધું? એ બંનેના કેન્દ્રથી અંતર શોધ્યું. એ બંનેના કેન્દ્રથી આપણે
થી જે અંતર થાય છે એનું આપણે શું શોધવાનું છે, બંનેનું અંતર શોધવાનું છે. આનું કેન્દ્રથી અંતર ને આનું કેન્દ્રથી અંતર બંનેનું સરેરાશ અંતર શોધ્યું તો આપણને કેટલું મળશે, તો કોપરનું સરેરાશ અંતર આપણને મળશે 256. તો આ 256 મળે એમાંથી હું એનું મૂલ્ય અડધું કરું તો મને શું મળે, એક પરમાણુની ત્રિજ્યા મળે, બરાબર. તો એને આપણે ધાતુ એટલે આયર્ન વડે દર્શાવી, બરાબર. તો બી એમ એમ ભાગ્યા બે એટલે શું થયું, 256 ભાગ્યા બે એટલે કેટલું મળે મને, 128 પિકોમીટર. કેટલું મળે મને, 128 પિકોમીટર. એટલે એક કોપર ધાતુ પરમાણુની ત્રિજ્યા કેટલી મળે મને, 128. એટલે સહસંયોજન કરતા ધાતવીય પરમાણુની ત્રિજ્યા કેવી હોય છે, વધારે જોવા મળે છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. ધાતવીય ત્રિજ્યાનો કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો. ધાતવીય ત્રિજ્યા એટલે શું, ફરી એકવાર જોઈ લઈએ કે પરમાણુનું કદ ખૂબ જ સૂક્ષ્મ છે, બરાબર. એટલા માટે એની ત્રિજ્યા માપવી મુશ્કેલ પડી જાય છે. ત્રિજ્યા એટલે એની કેન્દ્રથી સપાટી સુધીનું જે વચ્ચેનું અંતર છે એને શું કહેવાય છે, એની ત્રિજ્યા કહેવામાં આવે છે. વ્યાસ ભાગ્યા બે તમે શીખ્યા છો ને વ્યાસમાં. તો એ જે એક જ પરમાણુની ત્રિજ્યા માપવી મુશ્કેલ છે, માટે શું છે કે જે બે પરમાણુ છે એ બે પરમાણુનું સંયુક્ત લઈ લઈએ અને એના મૂલ્યના અંતિમ મૂલ્ય કરીએ તો આપણને એક પરમાણુની ત્રિજ્યા મળે. તો સહસંયોજક ત્રિજ્યા અને ધાતવ્ય ત્રિજ્યા સહસંયોજક શેના માટે વપરાય, તો સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા કે ધાતવ્ય પરમાણુ છે એમના કેન્દ્રના અંતરના અંતિમ મૂલ્ય કરો એટલે શું કહેવાય, સહસંયોજક ત્રિજ્યા. આપણે એમના ક્લોરીનનું ઉદાહરણ લીધું કેન્દ્રથી અંતર કેવું ઓછું, કેન્દ્રથી અંતર વધારે. તો
વિદ્યાર્થી મિત્રો અચળ રહ્યો, તો મુખ્ય કોન્ટ્રોલર તો અચળ રહ્યો, તો શું થયું? કેન્દ્રનો નીચે ભાર વધી ગયો, બરાબર. અહીંયા શું થાય છે? પરમાણુ ક્રમાંક ડાબેથી જમણે જતા વધે છે, એટલે એનો નીચે ભાર કેવો થાય છે? વધે છે.
એનું કેન્દ્ર સેન્ટર કેવું થયું? વધે છે. કેન્દ્રથી અંતર વધે છે. તો કેન્દ્રથી અંતર વધે તો ઇલેક્ટ્રોન શું થાય? સરળતાથી દૂર થઈ શકે. તેથી ઇલેક્ટ્રોન દૂર થતો જાય છે. બરાબર. તો શું થયું? પરમાણુના કદમાં વધારો થાય છે. શું થાય છે? પરમાણુના કદમાં વધારો થાય છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યામાં પણ શું જોવા મળે છે? આવર્તમાં અને સમૂહમાં પરમાણુ ત્રિજ્યા વિશે. તો આપણો આ વિડીયો લેક્ચર અહીંયા